દરેક મનુષ્ય ઈચ્છે છે કે તેના ઘરમાં સુખ શાંતિ રહે, જેથી જ સકારાત્મક ઉર્જા ખૂબ જ આવશ્યક છે. શાસ્ત્રો કહે છે કે આંગણામાં તુલસીની પૂજા અને ઘરમાં શાલિગ્રામની સેવા એ આપની તમામ મનોકામના પૂર્ણ કરતા ઘરમાં શાંતિ લાવે છે. ભગવાન શાલિગ્રામ એ નારાયણનું નિરાકાર સ્વરૂપ છે. તો આવો આજે આ જ મનમોહક સ્વરૂપની પૂજાનું રહસ્ય જાણીએ. તન્મે મનઃ શિવ સંકલ્પ વસ્તુ. જય ભગવાન. મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, આજે હું તમને શાલિગ્રામ ભગવાન વિશેની જાણકારી આપીશ. શાલિગ્રામ ભગવાનનું શાસ્ત્રોક્ત શું છે મહત્વ, શાલિગ્રામ ઘરમાં રાખવાથી કેવા ફાયદા થાય છે, શાલિગ્રામની પૂજામાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, કયો મંત્ર જાપ કરવાથી ભગવાન નારાયણ વિશેષ કૃપા વરસાવે છે. મિત્રો, વાત કરીએ શાલિગ્રામ જે છે એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુ ભગવાનનું નિરાકાર સ્વરૂપ, જેને શાલિગ્રામ કહેવામાં આવે છે. હવે શાલિગ્રામ સ્વરૂપનું પણ શાસ્ત્રમાં મહત્વ છે, જેમાં ખાસ કરીને શાલિગ્રામની ઉત્પત્તિની વાત કરવામાં આવે તો ગંડકી નદીમાંથી ખાસ કરીને શાલિગ્રામની ઉત્પત્તિ છે. શાલિગ્રામ ભગવાનના સ્વરૂપની અંદર પણ ઘણા બધા અલગ અલગ દેવી દેવતાઓની કુદરતી આકૃતિ અને અલગ અલગ દેવી દેવતાઓના અસ્ત્ર શસ્ત્રની આકૃતિ પણ આપણને જોવા મળે છે. એક કહેવાય છે કે નર્મદામાં કંકણ એટલા શંકર, તે રીતે શાલિગ્રામના જે પથ્થર હોય, શાલિગ્રામના જે સ્વરૂપ હોય, તેને તમે લાવીને ઘરમાં પૂજો તો એ વિષ્ણુ ભગવાનના સ્વરૂપ અંદર બિરાજમાન હોય છે. કે દરેક પથ્થરમાં ગંડકી નદીનો જે હોય છે તો એ બધા પથ્થરમાં એ શાલિગ્રામ ભગવાનનો વાસ હોય છે. એટલે કહેવાય છે કંકણ એટલા શંકર, તેમ શાલિગ્રામનો જે પથ્થર હોય એને શાલિગ્રામ તરીકે, ગંડકી નદીનો પથ્થરને શાલિગ્રામ તરીકે આપણે પૂજવો જોઈએ અને એનાથી ઘણા ફાયદા થાય છે. શાસ્ત્ર તો એવું કહે છે કે તમે જો આ શાલિગ્રામ તમારા ઘરમાં લાવ્યા હોય અને ડાયરેક્ટ તમે પૂજા કરવાની ચાલુ કરી દો તો પણ તમને પરિણામ આપે છે. કેમ કે આમ શાસ્ત્ર એવું કહે છે કોઈ પણ મૂર્તિ હોય ને તો એની પહેલા પ્રાણ પ્રતિષ્ઠા કરવી જોઈએ, પ્રાણ પૂરવા જોઈએ. આશા મૂર્તિ નામ અંગ પ્રત્યંગારાધિ જનિત દોષ નિવૃત્તિ અર્થમ મૂર્તિ નામ પ્રાણ પ્રતિષ્ઠા પણ કરીએ છીએ. પ્રાણ પ્રતિષ્ઠા એમાં કર્યા બાદ એ મૂર્તિની પૂજા કરવી જોઈએ. પરંતુ શાલિગ્રામ જે છે એમાં કોઈ પ્રાણ પ્રતિષ્ઠાની જરૂર હોતી નથી, કેમ કે એમાં સ્વયં ભગવાન બિરાજમાન છે, પ્રતિષ્ઠિત જ હોય છે. બીજા નંબરની વસ્તુ કે જ્યારે કોઈ પણ મૂર્તિ ક્ષય થઈ જાય ને, ખંડિત થઈ જાય, તો આપણે એને હંમેશા જલમાં પ્રવાહિત કરી દેતા હોય છે. પરંતુ જો શાલિગ્રામ જો ખંડિત થાય તો પણ જલમાં પ્રવાહિત કરવાની જરૂર નથી, કેમ કે શાસ્ત્ર કહે છે ખંડિતમ ત્રુટિનમ ભગ્નમ શાલગ્રામેન દોષ ભાગ ઇષ્ટતુ યસ્ય યા મૂર્તિ સતમ યત્નેન પૂજનેત. શાલિગ્રામ જો ખંડિત થાય તો એને તમારે પાણીમાં પધરાવવાની જરૂર નથી, કેમ કે ખંડિત શાલિગ્રામ પણ પરિણામ આપે છે. પરંતુ એક વાતનું ચોક્કસ ધ્યાન રાખવું, ઘરમાં શાલિગ્રામ હોય ત્યાં સદૈવ નારાયણ બિરાજમાન હોય છે. કહેવાય છે કે મારે આંગણે તુલસીનો ક્યારો શાલિગ્રામની સેવા, અને જ્યાં શાલિગ્રામ હોય ને તો એવું કહેવાય છે ઘરમાં એક તુલસીનો ક્યારો રાખવાનો અને રોજ એક પાન લઈને શાલિગ્રામની ઉપર તમારે મૂકવાનું. જ્યાં શાલિગ્રામની ઉપર તુલસીનું સદૈવ પાન હોય છે એ ઘરમાં લક્ષ્મી અને નારાયણનો વાસ હોય છે, એ ઘરમાં લક્ષ્મીજી આવે છે. પણ તમારે શાલિગ્રામની ઉપર સદૈવ તુલસીનું પાન રાખવું જ જોઈએ. તુલસીજીને શાલિગ્રામથી અલગ ન કરવા જોઈએ, મતલબ શાલિગ્રામ વગરના, તુલસી વગરના શાલિગ્રામ ન રાખવા. શાલિગ્રામની ઉપર તુલસીનું પાન મૂકી રાખવું હંમેશા, અને બીજો દિવસ થાય જ્યારે બીજો પાન ચડાવો ત્યારે એ પાનને લઈને પ્રસાદ સ્વરૂપે તમે ગ્રહણ કરી શકો છો. બીજું, તુલસી વગર શાલિગ્રામની પૂજા પણ થતી નથી. તુલસી વિનાયા ક્રિયતે ન ચ પૂજા, તુલસીજી વગર શાલિગ્રામની પૂજા થતી નથી. સ્નાનમ વા તદ્વ તુલસી વિના કૃતમ, ભુક્તમ ન તદ્ય તુલસી વિના પીતમ,
ન પદ્ય તુલસી વિના કૃત જીવન મત. એવું કહેવાય છે કે તુલસી વગર શાલિગ્રામની પૂજા ન કરવી જોઈએ. શાલિગ્રામને જ્યારે સ્નાન કરાવવા હોય તો પણ તમારે એ જલની અંદર પણ તુલસીજી પધરાવવા જોઈએ અને એ તુલસીયુક્ત જલ શાલિગ્રામની ઉપર અભિષેક કરી શકાય, સ્નાન કરાવી શકાય. અને જેટલું તુલસીજીને શાલિગ્રામની જોડે રાખો છો એટલું જ માણસનું જીવનમાં ધનની પ્રાપ્તિ થાય છે. જ્યારે જ્યારે શાલિગ્રામની ઉપર તુલસીજી અર્પણ કરતા હોવ તમે, તે વખતે એવું કહેવાય છે કે ભગવાન નારાયણનું નામ મંત્ર બોલીને, તમે ભગવાનનું નામ બોલીને અષ્ટાક્ષર મંત્ર ઓમ નમો નારાયણાય, ભગવાનનો અષ્ટાક્ષર મંત્ર ઓમ નમો નારાયણાય આ મંત્ર બોલીને તમે તુલસીજી શાલિગ્રામની ઉપર અર્પણ કરો છો તો ભગવાનને બહુ જ ગમે છે. સાથે સાથે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ પણ કરી શકાય છે. પરંતુ ઘરની અંદર જો શાંતિ જોતી હોય અને લક્ષ્મી જોતી હોય, કેમ કે તુલસી એટલે લક્ષ્મી અને શાલિગ્રામ એટલે શાંતિ, તો શાંતિ અને લક્ષ્મીની પ્રાપ્તિ અપાવે છે શાલિગ્રામ સ્વરૂપ. અને ઘરમાં ભગવાનનું આ નિરાકાર સ્વરૂપ, ભગવાન વિષ્ણુનું નિરાકાર સ્વરૂપ ચોક્કસ આપણે રાખતા હોઈએ છીએ. બીજા નંબરની વસ્તુ કે ઘરમાં જો શાલિગ્રામ હોય તો તમારે બને ત્યાં સુધી શંખમાં પણ પાણી ભરી અને પાણીમાં તુલસીજી નાખી પધરાવીને એ તુલસીવાળું જલ જો શંખ દ્વારા જો એમાં અભિષેક કરવામાં આવે છે તો એ ઘરની જગ્યા, મતલબ કોઈ જગ્યામાં કદાચ વાસ્તુ દોષ રહેતો હોય, ઘરમાં બહુ ક્લેશ કંકાસવાળું વાતાવરણ હોય, ઘરમાં થોડી મજા આવતી ન હોય, તો તમારે એ શંખની અંદર જલ અને તુલસી પધરાવીને ભગવાનની ઉપર અભિષેક કરવાનું. એ અભિષેકવાળું જે જલ છે તે જલને કોઈ પાત્રમાં લઈને એ પાત્રનું જલ એ ઘરની અંદર જો છંટકાર કરવામાં આવે છે તો ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાઓ ત્યાંથી પલાયન થાય છે અને એ ઘરનું વાતાવરણ શુદ્ધ બને છે. ઘરમાં જો શંખ હોય તો શંખનું નાદ કરવાથી, શંખ વગાડવાથી પણ ભગવાન શાલિગ્રામ સ્વરૂપમાં ભગવાન પ્રસન્ન થાય છે, લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને એ ઘરમાં શાંતિ મળે છે. તો આજે મિત્રો સરસ મજાની મેં તમને જાણકારી શાલિગ્રામ ભગવાનના સ્વરૂપ વિશે આપી છે. બીજા આગળ પણ ઘણા બધા ઉપાયો છે શાલિગ્રામ ભગવાનને કયા સ્વરૂપ કઈ દ્રવ્યથી પૂજા કરવી, ઘણી બધી માહિતી શાસ્ત્રમાં છે. પણ જ્યારે જ્યારે સમય મળશે ત્યારે ત્યારે હું તમને સુંદર મજાની આવી જાણકારી આપતો રહીશ. કાર્યક્રમ તમે જોવાનું ચૂકતા નહીં, મને આપો હવે રજા. જય ભગવાન. સમયની સાથે પરિસ્થિતિ પણ બદલાઈ જાય છે, જેથી ખરાબ સમયથી ન ગભરાઈને સારા સમયની રાહ જુઓ, તે જરૂર આવશે. સમય કોને બદલી નાખવાની તાકાત ધરાવે છે આ સુવિચાર દ્વારા જાણીએ. આજનો સુવિચાર: વ્યક્તિ પડખું ફરે એટલે દિશા બદલાય અને સમય પડખું ફરે એટલે દશા બદલાય. તો દર્શક મિત્રો, જેને શાંતિની પ્રાપ્તિ થઈ તેને જ પ્રભુ પ્રાપ્ત થાય છે, જેથી ભક્તિ સંદેશ થકી આપણે નિત્ય શાંતિની પ્રાપ્તિ કરીએ છીએ. તો આગળ પણ આ જ રીતે પ્રભુની ઉપાસના સાથે મળીને કરતા રહીશું. આજે મને આપશો રજા. નમસ્કાર.